चित्त प्रकाशित करे, अही ज्ञान यज्ञ सहु करे, चित्त नु विश्व विकासित करे, शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्म ना सहज विकासे, ज्ञानामृत निर्झरे, अर्घ्य सौ सत्य देव ने धरे, धन्य गुर्जरीनी शुभ दृष्टि, विश्वकोशनी एवी सृष्टि, तमस ताप संहरे, अंतरे सुख समझनु ठरे, रेवा जलशी शक्तिदायिनी, सत्य समुदा मुक्तिदायिनी, विश्व विहारज करे, शील सत्व संभरे, गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे। आजना वक्ता श्री अर्जुन भाई, जे लोको नाटक फिल्म અને એ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે બધાને મારે અર્ચનભાઈનો પરિચય તો ન જ આપવાનો હોય. આ પહેલાં ત્રણેક વ્યાખ્યાનો આપ્યા છે, નાટ્ય પ્રસ્તુતિનો કસબ, જીવનમાં હાસ્ય, ભવાઈ અને જૂની રંગભૂમિ. ભવાઈ એમનો બહુ જ પ્રિય વિષય પણ છે અને એટલા જ ઊંડાણમાં તે ગયા છે. આજે ભવાઈ વિશે કોઈને જાણવું હોય તો એમણે અર્ચનભાઈને મળવું જ પડે. આમ તો એમના એવોર્ડનું લિસ્ટ બહુ લાંબુ છે, 12 જેટલા એવોર્ડ એમને અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. એમાં હાટકેશ નાટ્યરત્ન એવોર્ડ, નાટ્ય શિરોમણિ, ગુજરાત ગૌરવ એવોર્ડ અને બીજા અનેક એવોર્ડો છે. પણ એ કહેવાનું છે કે જ્યાં જ્યાં કલા હોય, સાહિત્ય હોય, સંસ્કૃત ઉત્સવ હોય, સાબરમતી રિવર ફ્રન્ટ હોય કે વર્લ્ડ હેરિટેજ વીક ઉજવાતું હોય, ત્યાં અર્ચનભાઈ હોય જ. અને એમને એમનો જે ફાળો છે જુદા જુદા ક્ષેત્રોમાં, નાટક તો ખરું જ પણ ચિલ્ડ્રન્સ પ્લે હોય, સ્ટ્રીટ પ્લે હોય, ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશનલ પ્રોગ્રામ હોય, બધામાં અર્ચનભાઈ હોય. અને ગુજરાતને ગૌરવ અપાવે, ગુજરાતી ફિલ્મમાં તો આપણે એમને જોઈએ જ છે, પણ ગુજરાતને ગૌરવ અપાવે એવી જો કોઈ વાત હોય તો તે એ છે કે યુકેમાં વર્લ્ડ શેક્સપિયર ફેસ્ટિવલમાં, ગ્લોબ ફેસ્ટિવલમાં એમણે સૌ સારું, જેનું છેવટ સારું, એમાં એક ગુજરાતીને નિમંત્રણ મળ્યું હોય તો અર્ચનભાઈને છે, અને બે વખત. તો અને આ બધા વચ્ચે એક બહુ જ ઉમદા સામાજિક કામો તો નાના મોટા તો કરે જ છે રોજિંદા જીવનમાં, પણ એમણે કેન્સર સોસાયટીમાં રહીને કેન્સરમાં રિહેબિલેશનમાં બહુ મોટું કામ કર્યું છે. અને એની વાત આપણે જો પંકજભાઈ, ડૉક્ટર પંકજ શાહને પૂછીએ તો બહુ વિગતે કહી શકે એમ છે. પણ એટલે આવા દરેક ક્ષેત્રમાં કામ કરવાની સાથે સાથે એક સામાજિક નિસ્બત પણ એમનામાં છે. આજે આપણે એમના એમનું જે વિષય છે, અહો જીવન મંચ, અહો રંગમંચ, એના વિશે આપણે એમની પાસેથી સાંભળશું. થેન્ક યુ વેરી મચ, આઈ લવ યુ. અહો જીવન મંચ અને અહો રંગમંચ, આ બંનેમાં બંનેને જુદી રીતે મૂલવવું મારે માટે અઘરું છે, એટલે હું બંનેની વાતો એક સાથે જ કરીશ. વાત એવી છે કે બંને ભેગા થઈ જ જશે, એટલે તમે કઈ રીતે શું જુદું એ જાતે નક્કી કરી લેજો. મારો જન્મ થયો ને ત્યારની જ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઘટના શેઠ સાહેબ,
કે હું પહેલા દિવસથી નિગ્લેક્ટેડ ચાઇલ્ડ હતો, એટલા માટે કે જન્મ થયો પણ મને કોઈ હાથમાં લઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. ખૂબ પતલો અને આખા શરીર ઉપર અળીઓ અળીઓ હતી અને બહુ જ નાજુક અવસ્થામાં હતો. એટલે આ જીવશે કે કેમ એ જ ભીતિ ડૉક્ટરને પણ હતી, મા બાપને તો મન કદાચ હું ચોથું સંતાન હતું એટલે એવું થાય કે ના હોય તો ચાલે એમ, પણ ડૉક્ટરને પણ એવું હતું કે આ કદાચ જીવશે એમ. એટલે મને કાચની પેટીમાં જન્મ્યો એની સાથે લઈ ગયા. એટલે માના પડખામાં જે બાળકે રહેવાનું હોય એ ત્યાંથી સીધું કાચની પેટીમાં ગયું અને એ કાચની પેટીમાં લગભગ 7-8 દિવસ સુધી મને રાખ્યો હશે અને પછી મને માનું ધાવણ નસીબ થયું. મૂળ જિંદગીની મજા એ ઈશ્વરે મારી સાથે જન્મતાની સાથે કરી કે હવે તારે લાઈફમાં હંમેશને માટે હસવું કે નહીં એ નક્કી તું કરજે, પણ હસાવા તો પડશે જ, કારણ કે આ જીવન તને એટલા જ માટે આપવામાં આવ્યું છે અને આ મારી લાઈફની શરૂઆત થઈ. અને મારા પપ્પા એ મારી સમજણમાં આવે કે આને પપ્પા કહેવાય, એ પહેલાંનો જે સમય હતો એ કોઈ પણ બાળકની ઉંમરની એની જે અવસ્થા હોય એમાં એની સમજણ બહુ મોટી કામમાં આવતી હોય છે. એટલે હું જોતો ગયો તો મારા ઘરમાં બહુ નાનું ઘર, એક રૂમ રસોડું એટલે એક રૂમમાંથી જ ભાગ કર્યો હોય એવું રસોડું, પણ મારા દાદી મારા જીવનમાં બહુ જ મોટું જેની મને પ્રેરણા જેવું કહું એ શીખીને નહીં એમને જોઈને મને મળી. અને એમને જોઈને મેં એવું નક્કી કર્યું હતું કે શું શું ન કરવું જીવનમાં. એ નાની ઉંમરે આ બધું હું ઘડાતો ગયો અને મેં પહેલો રોલ જે કર્યો હતો નાનપણમાં એ કાકાનો જ હતો. એટલે નાનપણથી મારી ઉંમર 83 વર્ષની મેં માનેલી હતી કે આપણે આ જ અવસ્થામાં જીવવાનું છે અદભુત રીતે. તો એટલા નાના અમથા ઘરમાં મારા પપ્પા મિલમાં નોકરી કરે અને 4 ભાઈઓ બહેનો અમે, મારા દાદા દાદી મમ્મી ને પપ્પા એમ કરીને. કેવી રીતે ટાઇલ્સમાં રહેતા હશે આ બધા મને ખબર નહીં, પણ એક ઘરની અંદર વહેંચેલા ટાઇલ્સ હશે કદાચ કે આ 4 ટાઇલ્સ ઉપર તમારે રહેવાનું, આ 4 ટાઇલ્સ ઉપર તારે રહેવાનું. પણ એ આખો માહોલ ગજબનો હતો. મારા 2 મોટા ભાઈઓ, જેમ મારી દાદીની પ્રેરણા છે ને એમ હું એવું દ્રઢપણે માનું છું કે મારા મોટા ભાઈઓને કારણે જ આજે હું જે કંઈ છું તે છું. એનું રીઝન માત્ર એટલું કે મારા મમ્મીએ મારી મમ્મી બહુ ગજબ, મારા પપ્પાના ટૂંકા પગારમાં પણ એણે મારા ભાઈઓ બહેનોને મોટા કરવામાં, 4 કરિયાણા હતા બધાના નામ મળે છે મને, ત્રિભુવનભાઈ ગાંધી, અશ્વિનભાઈ ગાંધી, હિંમતલાલ ગાંધી અને નવજીવન સ્ટોલ, 4 કરિયાણાવાળા અને 4 કાપડિયા, ઘનશ્યામભાઈ, મોહનભાઈ અને અમારે ત્યાં લારી લઈને આવતા વાઘજીભાઈ. આ બધા લોકોની પાસેથી ખબર નહીં કેવી રીતે મેનેજ કરતી હશે કે દેવું કેવી રીતે વધે એનો ટ્રાય કરતી હશે પપ્પાનું, પણ આ બધા ભાઈઓ બહેનોને એમણે જે લુગડા પહેરાયા હતા સાહેબ અદ્ભુત. કનુભાઈ દરજી એ અમારી પોળમાં રહે દરજી તરીકે અને રોજ ઉપર કામ કરે 60 રૂપિયા રોજ. એવી રીતે અમારા ઘરમાં મશીન આવે, એ મશીન 1 મહિના પછી જાય, બધાના કપડાં સિવાય જ કરે અને આવું દર 4 મહિને 1 મહિનો કનુભાઈ અમારા ઘેર હોય અને કપડાં સિવાય બધાના. એટલે જલસામાં બધાને રાખ્યા, એણે જે કંઈ સહન કર્યું હશે એ કર્યું હશે. દર ગુરુવારે સ્ટ્રેગરિંગ કે એવું કંઈક મેં નામ સાંભળેલું પપ્પા પાસેથી, એ રજાના દિવસે વધારાનું કામ કરવા જવાનું અને એના રોકડા પૈસા મળે, એને કહેવાય રોકડી. એ રોકડી લઈને ઘેર આવે ને ઘેર આવે એ પહેલાં રોકડીનો હિસાબ થઈ ચૂક્યો હોય. અમારા ભાઈઓને મારી બહેનને એ બધાને જો મેં ઉછરતા જોયા, એ વખતે મારી ઉંમર 6 વર્ષની 7 વર્ષની અને હું 6ઠા ધોરણમાં આવ્યો
ત્યારે બધાને હું જોતો હતો કે બધા ઇસ્ત્રી ટાઈટ લહેંગા પહેરે ને, ઇસ્ત્રી ટાઈટ બુસ્કોટ પહેરે ને, લહેંગાની ઉપર બુસ્કોટ પહેરવો, એ સમયની વાત મારા ત્યાંની આ. અને એ બધાને હું જોતો ગયો ને, મને એમ થયું કે આ ગજબનું મારું કુટુંબ છે. દર મહિનો પૂરો થાય એના 8 દિવસ પહેલાં પગાર પૂરો થઈ જાય છે, તો એ 4 કાપડિયા 4 કરિયાણા કેવી રીતે મેનેજ થાય છે. અને મારે કોઈ પણ જગ્યાએ કવિ સાહેબ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા જવું પડશે નહીં એવી મને ત્યારે ખબર હતી. અને હું મેનેજમેન્ટનો પાવરફુલ માણસ છું, કારણ કે સંપૂર્ણપણે આ બધી જ વ્યવસ્થાઓને મેં પચાવી છે. સાહેબ, હું 6ઠા ધોરણમાં આવ્યો એ દિવસે મેં નક્કી કર્યું કે આ તો બધું ના ચાલે, આપણે આપણા જ પૈસે જીવવાનું. એટલે હું 1 થી 5 ધોરણના ટ્યુશન કરતો હતો. હું 6ઠામાં ભણું અને 1 થી 5ના ટ્યુશન કરું, નહીં તમારે તાળી પાડવી પડે, કારણ કે આ મોટી વાત છે. જીબી શાહ, ગિરીશ બાબુલાલ શાહ મારા શિક્ષક હતા. 3 દરવાજા ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં હું ભણું, એની બરાબર સામે આજે પણ કૃષ્ણ મુરારી ક્રોકરીની દુકાન છે. કૃષ્ણ મુરારી ક્રોકરીની દુકાનમાં જીબી શાહ ટચલી આંગળી પકડી સામે રસ્તો ક્રોસ કરાવે અને ત્યાં હું ટ્યુશન કરું અને 50 રૂપિયા મને મળે. પછી પદ્ધતિ એવી બદલાઈ કે એ લોકો રહેતા હતા બોરસલ્લી એપાર્ટમેન્ટ ખાનપુરમાં, કૃષ્ણ મુરારીવાળા, અને ત્યાં ભણાવવા જવાનું એવી વાત આવી. સ્કૂલ દુકાનની જગ્યાએ સ્કૂલ ઘરે. એટલે જીબી શાહ સાહેબે મારા દેખતા જે વાત કરી ને, એ મારા જીવનમાં મારું પહેલું લાઈવ જુઠ્ઠું કેવી રીતે બોલાય એ દ્રશ્ય અને મારું સાંભળવું પહેલું, સાહેબ કે જુઠ્ઠું કોને કહેવાય એવી સમજણ મને ત્યારે પડી. જીબી શાહ સાહેબે એવું કીધું સીધું એમને, પેલા એમ કીધું કે આ છોકરો સારું ભણાવે છે, તો મારે ઘેર મોકલો એને. એટલે જીબી શાહે કીધું ઘેર આવે તો તમારે બીજા 4-5 ટ્યુશન ત્યાં આજુબાજુ અપાવવા પડે, નહીં કર આના આ બાજુ શહેરમાં બહુ ટ્યુશનો છે આના. એટલે મેં કીધું આ તો મારું એક જ ટ્યુશન છે ને, આ કેમ સાહેબ આવું કહે છે. અને બોરસલ્લીમાં મારા 4-5 ટ્યુશન શરૂ થયા. એમાંથી પંજાબ નેશનલ બેંકમાં મેનેજર તરીકે જે ભાઈ કામ કરતા હતા એને આંબાવાડી ભુદરપુરા તરફ એનું ક્વાર્ટર મળ્યું. આ ક્વાર્ટર જે મળ્યું એમને, એટલે એમણે એમ કીધું જીબી શાહને કે આપણે ભુદરપુરા ભણાવવા આવે મારા છોકરાને. અને જીબી શાહે જુઠ્ઠું આગળ કર્યું કે એવું ના થાય, તમે ત્યાં એવા 2-5 ટ્યુશન એને અપાવો. આમ કરતા કરતા 14 ટ્યુશન, અને સાહેબ સાંકડી શેરીથી ભુદરપુરા હું ચાલતો જઉં. એટલે મેં ત્યારથી મારું કેટલી ક્લેરિટી હશે એમને જ કે ફિલ્ડમાં ચાલું કે ના ચાલું, રસ્તા ઉપર તો ચાલવાનું જ છે, ક્ષેત્રમાં ચાલીએ કે ના ચાલીએ પણ રસ્તા ઉપર ચાલવાનું. આ ક્લેરિટી સાલી અંદર જે ફિટ થઈ ગઈ છે ચીપની જેમ એ ફિટ થઈ ગઈ. અને મને મેં કોઈ જગ્યાએ ગાવાના કોઈ ક્લાસ નથી કર્યા સાહેબ, કદી નહીં, ક્યાંય શીખ્યો એવું છે જ નહીં. પણ આ ટ્યુશનને કારણે હું મારી જાતને અદ્ભુત સિંગર ગણવા માંડ્યો, અને પછી તો લોકો સુધી એ પહોંચી ગયો ને લોકોને પણ ખબર પડવા માંડી. જે લોકો સંગીત નહોતા જાણતા એ લોકો બધા મારી વાહ વાહ કરે છે, કારણ કે આ સરસ જ ગાય છે એમ, બહુ ફાઇન. તો એ રોજ રાત્રે હું ત્યાંથી આવું અને ગાતો ગાતો જઉં ને ગાતો ગાતો આવું ને જલસો. આ બધું એક પણ વસ્તુ મારા જીવનમાં અત્યારે આ હું જે બોલું છું ને આ જે વિચારું છું આ બધી જ વસ્તુઓ મારી કલ્પના બહાર છે, કારણ કે હું ભણતો હતો, ભણાવતો હતો, ચિલ્ડ્રન થિયેટર કરતો હતો, અને મારી સ્કૂલમાં જેટલા શિક્ષકો હતા શેઠ સાહેબ, મારી યાદશક્તિ કેમ સોલિડ થઈ ગઈ એ પણ અમારી સ્કૂલમાં સોવિનિયર છપાય, પરંતુદેવ ભાઈ સોવિનિયર પેલું 12 મહિનાનું હોય ને એ છાપે, એમાં 3 દરવાજાની બધી જાહેરાતો એટલે જ છાપતા હશે, પણ એ સોવિનિયર હતું. અને એમાં નિયમ એવો હતો કે બધા શિક્ષકોના નામ આખા લખાય. એમને આજે 52 શિક્ષકોના નામ એમના પિતાજીની સાથે યાદ છે, અને બહેનો જે હતી એમના વરની સાથે યાદ છે. રાગિણી પ્રાણલાલ પંડ્યા, અશ્વિન જંટાશંકર રાવલ, ગિરીશ બાબુલાલ શાહ, સુબોધભાઈ શાંતિલાલ જોશી, આ આવી આખી આમ આ જ રીતે બધું યાદ છે. પ્રદ્યુમન વૈકુંઠરાય યાજ્ઞિક, આ અજાણપણે મારી યાદશક્તિ ઘોડાપૂર જેવી કરી કાઢી.
હું હકલાતો હતો બહુ. આ તમને મેં કહેલું છે, કહેલું હોય તો હું પાછું લઈ લઉં વાત. ઓકે, હા, હકલાતો હતો બહુ એટલે બધા મને હપ્તે હપ્તે કહેતા હતા કે અડધું આજે બોલશે ને અડધું આવતા અઠવાડિયે બોલશે, કારણ કે ખરેખર એવું થાય. એટલે મારે વિપુલ એવું બોલવું હોય તો મારે આવી રીતે બોલાતું હતું, વી આટલું બધું થાય પછી લ આવે. મારી સ્કૂલમાં મુસ્લિમ બાળકો વધારે ભણતા હતા, મિત્રો વધારે ભણતા હતા, અને સ્કૂલ કદાચ વિનાયક રાવે એટલે જ કરી હશે એરિયામાં કે શું ફી લેવાની હોય, 10-12-15 રૂપિયા ફી લઈને બાળકોને શિક્ષણ આપવું જોઈએ, કારણ કે પ્યોર શિક્ષણકાર હતા એટલે એમને આ દ્રષ્ટિ હતી એમની. એટલે એમણે ત્યાં સ્કૂલની અંદર બધા મને મારી મશ્કરી બહુ કરતા હતા, બધા જ હશે, કારણ કે કોઈ જવાબ જ ના આપી શકું. સવાલ પૂછે સાહેબ એટલે હું જવાબ ના, કારણ કે મને લાંબો જ જવાબ થાય, એક ટૂંકાક્ષરી જવાબ હોય એ મને 12 મિનિટ લાગે બોલતા, અને બધા હશે અને સારું મને કોઈ ફરક ના પડે. એટલે કદાચ આ પણ ઘડાયેલું હશે કે કંઈ પણ આવે, કોઈ પણ સંજોગ આવે, જીવન અસ્તા મોડે જ જીવવાનું છે. આ પણ કદાચ આમ જ આવી ગયું હશે. પણ સાજિદ મંસૂરી અને ઇકબાલ મંસૂરી એ ઢાલગરવાડમાં રહે, એમને એક દિવસ એના પપ્પાને વાત કરી હશે, અને એના પપ્પા અમારા પ્રિન્સિપાલ પ્રદ્યુમન વૈકુંઠરાય યાજ્ઞિકને મળવા આવ્યા, અને એમણે કીધું કે આ છોકરો મોનિટર છે અને આટલો હસિયા છે અને બધાને મસ્કરી કરે છે, એમાં છોકરાને જરા તકલીફ થાય છે, તો કે જો તમે વાંધો ના હોય તો અહીંયા રૂપાલીની જોડે, એટલે અત્યારે આપણું RR શેઠ છે ને એની બરાબર સામે ક્રોસમાં એક નાની અમથી દરગાહ છે, નાની અમથી, એટલે કે ત્યાં છોકરાને હું લઈ જાઉં ને એ ખાંડ ચાટશે ને ઓટલા ઉપર તો એની જીભ સારી થઈ જશે. હવે જો અત્યારે જ હિન્દુ મુસ્લિમ આ હોય અને હજી 50 વર્ષ પછી આ જ હિન્દુ મુસ્લિમમાં આપણે જીવવાનું હોય તો ત્યારે તો કેવું હશે. અને પાછા અમે જન્મે નાગર, કર્મે ભલે હોઈએ નહીં પણ જન્મે તો નાગર જ. એટલે મારા પપ્પાને પ્રિન્સિપાલે બોલાયા અને કે આવું છે, એટલે મારા પપ્પાએ ધરાર ના પાડી દીધી, ના બે બધું નહીં, એવું બધું નહીં. પપ્પા ગયા ને એની સાથે હું પ્રિન્સિપલ પાસે ગયો અને એ જ હકલાત હકલાત હું બોલ્યો કે પપ્પાને ક્યાં તકલીફ છે, મને જ, મારે જવું છે. પછી તો પ્રિન્સિપાલ એટલે પ્રિન્સિપાલે કે પરમિશન આપે નહીં, અને મેં સાજિદ અને ઇકબાલને એવું કીધું કે મને તમે લઈ જાઓ. એટલે એના પપ્પા રિસેસમાં મને ત્યાં લઈ જાય. મેં 7 ગુરુવાર કર્યા, આને તમે અંધશ્રદ્ધામાં મૂકી શકો, શ્રદ્ધા તો મારી સાથે હોય તમે એને અંધશ્રદ્ધા પણ મૂકી શકો, નો પ્રોબ્લેમ, પણ જે છે તે એકદમ સત્ય હકીકત દરેક કે દરેક વાત. અને હું ત્યાં સાયકલ પાછળ બેસી મંસૂરીના પપ્પાની અને હું ત્યાં જઉં. હું પહેલી વખત અંદર ગયો ને તો વાતાવરણ જોઈને જ બને તો કે આ શું આવ્યું આ. એટલે મેં કહ્યું મારે મને આવડશે નહીં બધું કરતા, પણ કે તું તાર ભગવાનને યાદ કર. મને ડમરવું અને ગુલાબની પાંખડીઓ આપી અને એક ટોપી પહેરાઈ માથે ગોળ કાણાવાળી, અને પછી એમ કરીને મને કહ્યું આ બધા જે ઓટલા છે ને એના ઉપર ખાંડ પડી છે, એ તારે તારા ભગવાનને યાદ કરી પાછળ હાથ રાખી હાથ આગળ નહીં લેવાનો અને એ ચાટી જવાની ખાંડ. એટલે આખી મસ્જિદની આજ એટલે દરગાહની આજુબાજુ જે ઓટલા હતા એ બધે ખાંડ ચાટી મેં. તમારી કલ્પના બહાર 8મા ગુરુવારથી મારી જીભ એ પવિત્ર થઈ ગઈ. પછી એનો મેં દુરુપયોગ કર્યો એ જુદી વાત થઈ, પણ જે છે તે આ કે એના કારણે મારી જીભ બોલતી થઈ ગઈ. સાહેબ હું જીભ હકલાતી હતી ત્યારે પણ જે ભગવાનનો ચમત્કાર હશે શેઠ સાહેબ એવો કે હું કોઈ કવિતા વાંચું કે કોઈ ગીત ગાઉં કે હું કોઈ અભિનય કરું તો મારી જીભ અટકે નહીં, પણ કંઈ બોલવા જવું એટલે મારી જીભ અટકે. મારા જીવનની પહેલી શરૂઆત 1972માં એ બાલભવનની એક પ્રવૃત્તિ ચાલતી હતી, બાલકનજી બારી, અને અમારી સ્કૂલનું એન્યુઅલ ફંક્શન અને બાલકનજી બારીનો પ્રોગ્રામ.
એમાં મયુર શાસ્ત્રીએ મને આ ગીત શીખવાડેલું, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, બગલમાં બોચકુને તાલકામાં ટોપી, પગમાં જૂના જૂતા પહેરી પંડિત ચાલ્યા જાય છે. આવું આખું ગીત બાળ અભિનય. અને મને તો જે શીખવાડ્યું એ જ હું કરું ને. હવે આપણે મોટા થયા એટલે કોઈ શીખવાડે એમ ન કરીએ, પણ ત્યારે તો જેમ શીખવાડતા હોય એમ જ કરવું પડે. અને એક્ઝેક્ટ મારી 6 વર્ષની ઉંમર, મને કાકાના કપડાં પહેરાયેલા, ટોપી ને બંડી ને ધોતિયું ને આ પણ શરૂઆત જે થઈ હશે એ સમજણ વગર, પણ એના કારણે સમજણ વધી, એ મોટા થયા ત્યારે કામમાં આવી. એવું થયું કે મને મૂછ આપી હતી, હવે મૂછ વાયરની, એટલે આમ કરીને ચોંટાડવાની હોય, એટલે આમ કરીને આમ કરે એટલે ચોંટી જાય, પણ આ બધું કરે કોણ? મેકઅપવાળા. અને એમાં એક કડી આવે, એ રિહર્સલ કર્યું, એમાં શો થાય. મૂળા જેવી મૂછ એની ગા, આમ કર્યું ને મૂછ પડી, કારણ કે જેમ શીખવાડ્યું હતું આમ શીખવાડ્યું તો આમ કરે, પણ આમ જ શીખવાડ્યું હતું. મૂળા જેવી એટલે પેલી અંદરથી વાયર છૂટો પડી, મૂછ નીચે સીધી, એટલે ઓડિયન્સ હસ્યું ને ધમાલ ધમાલ. એટલે મને તો એ વખત એવું જ હશે મનમાં કદાચ કે આપણી એક્ટિંગ ઉપર હશે, એવું જ હશે. એ વખતે આ મારું આવે, મારો વારો આવે સ્ટેજ ઉપર, એના પહેલાં વરસાદ બહુ હતો, એટલે એમને એવું કહેવા ગયા અમારા મયુર શાસ્ત્રી લોકોને કે તમે બેસતા હો તો મને ન્યૂઝ મળ્યા છે એવા કે મુંબઈથી બધા ફિલ્મ કલાકારો કોંગ્રેસના અધિવેશનમાં આવ્યા છે ગાંધીનગર, એટલે કે હું બધાને લઈ આવું. મને લેવા ગયા અમારા રાજ કપૂર સાહેબ હતા, રાજ કપૂરે ના પાડી કે ભાઈ ના, આ બધા મયુર શાસ્ત્રીએ કહેલા વર્ઝન છે. કોણ રાજ કપૂર? મને તો કંઈ લેવા દેવા નથી, 6 વર્ષની ઉંમરે શું હોય લેવા દેવા. અને 2 કલાકાર આવ્યા, એક હતા વહીદા રહેમાન અને બીજા નવા કલાકાર હતા. એ બંને જણા રંગમંચ ઉપર આવ્યા અને મારો જ વારો આવ્યો, કાગનું બેસવું ડાળનું પડવું, અને હું કરતો ગયો. એમાં છેલ્લે બધું પતી ગયું, એમાં છેલ્લી કડી એવી હતી કે કેરી પડી માથે, માથું ફૂટી જાય છે, લોહી વહ્યું જાય છે, આમ બેસવાની એક્શન હતી, લોહી વહ્યું જાય છે, લોહી આમ કરીને બેસવાનું હતું. એટલે મેં મારી પડેલી મૂછ જોઈ તો એક હાથે આમ કરીને બીજા હાથે આમ મૂછ લગાડી, લોહી વહ્યું, અને મૂછ વાંકી ચોંટી, એટલે વળી પાછા લોકો હસ્યા. અને પતી ગયું એટલે કનકબેન કરીને બાલકનજી બારીના ઇન્ચાર્જ હતા, એમણે મને હાર આપ્યો અને એમ કીધું કે પેલા ભાઈને હાર પહેરાવવાનો અને કહેવાનું ઘણું જીવો. શું કહેવાનું? ઘણું જીવો. એમ કરીને મને મોકલ્યો અને આપણે તો હકલાતી હતી જીભ, એ ગીત થોડું ગાવાનું હતું, ઘણું જીવો બોલવાનું હતું. એટલે જેવી આમ મેં હાર આપ્યો એટલે પેલા ભાઈએ આમ ડોક નીચે નમાઈ નમાઈને મેં હાર પહેરાવી, મેં કીધું ઘણું, એટલે હસતા હસતા એમણે ઉંચક્યો ને જેવો ખોળામાં બેસાડ્યો એની સાથે બોલાયો જીવો. અને હતા અમિતાભ બચ્ચન સાહેબ. પણ મજા એ જ હૈ મારા વાલાઓ, મજા એ જ હૈ કે ત્યારે મને તો કોઈ ઓળખે જ નહીં, પણ એમને કોઈ નહોતું ઓળખતું, કારણ કે 1972નો સમય હતો અને એ પ્રચલિત થયા 73થી. પણ સાહેબ આ આપણા જીવનની શરૂઆત, બરાબર. અને પછી સાહેબ આ જીવનની શરૂઆત થઈ અને હજી હું એ થોડીક મારી બાળ સમયની, જીવન સમયની થોડીક વાત કરી દઉં. અને મારા દાદી એ મને પહેલી વખત ગાતા શીખવાડેલું, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય, એ મારી જ્ઞાતિની એક નાની અમથી સ્પર્ધા હતી. પણ મને શીખવાડેલું એવું કે કોઈને સમજવાનું જ નહીં, એટલે આપણને કશું થાય જ નહીં, આંખો બંધ કરી દેવાની અને ગાવાનું. એટલે આંખો બંધ એટલે આખી આમ ખેંચીને બંધ કરવાની, એટલે આંખો બંધ કરીને નાગેન્દ્ર હારા એમ કરીને મેં ગાઈ કાઢેલું અને મને 5 રૂપિયાનું ઇનામ મળેલું. એ વખતથી મને થયું કે આપણે તો કંઈ પણ કરી શકતા હોઈશું. આ થઈ ગયું ત્યારે મારી પોળમાં એક કાંતાબેન રહે, એકદમ વાંકા વળેલા, સફેદ સાલ્લો પહેરે, હાથમાં લાકડી લે અને તાંબાનો લોટો, એ મહાદેવજીને પાણી ચડાવવા જાય. આ જ્યારે નીકળે ને ત્યારે એમની સામે જે આવે ને એ પૂઠ ફરીને બેસી જાય, કોઈ એમનું મોઢું ના જોવે, એકદમ બેસી જાય અને અચાનક આમ વાતો કરવા માંડે, જુદી દિશા જોવા માંડે. તો મેં મારા દાદીને પૂછ્યું કે આ કાંતા બા આવે છે ત્યારે બધા કેમ આવું કરે છે? મને કે બાળ વિધવા છે એટલે એમનું મોઢું ના જોવાય, અપશુકન થાય.
હું બાળ વિધવા એટલે શું? કારણ કે એ ઉંમર જ નહોતી કંઈ સમજવાની. એટલે એમણે મને કીધું કે બાળ વિધવા એટલે એમના વર નાનપણમાં અંબાલાલ ભાઈ હતા, એ એમને સાપ કરડ્યો હતો ખેતરમાં અને મરી ગયા હતા. તો ભાઈ એમાં કાંતાબાનો શું વાંક? આ પ્રશ્ન જ્યારે પૂછ્યો મેં ત્યારે મારા દાદીએ, એક અભિનેત્રી હોય, સક્ષમ અભિનેત્રી હોય, એ તેમ કરીને મારી સામે જોયું, આમ મારા માથે હાથ મૂક્યો અને મને કે નથી ખબર પણ આવું છે. એમણે જવાબ મને ટાળ્યો પણ મારા મનમાં એ ચાલતું હશે. એ મારી 37 વર્ષની ઉંમર સુધી આ પ્રશ્ન મારા મનમાં ચાલ્યો. એની જ સાથે એ પ્રશ્ન 37 વર્ષે શું એ કહું તમને. પણ એવો જ બીજો પ્રસંગ જ્ઞાતિમાં અવંતીલાલ દીક્ષિત કરીને બહુ અમારા બહુ જ મોટું નામ અને એમની એમની પ્રભાવશાળી એમનો દેખાવ અને મારો ભાઈબંધ હતો મંજરીબેનનો દીકરો સુશ્રુત, અમે સાથે ભણતા હતા સ્કૂલ જુદી પણ ભણતા હતા સાથે. તો એક વખતે બાલવાટિકાથી યદુકાનભાઈને મોડું થયું એટલે એને સીધા જ્ઞાતિના ભોજનમાં લઈને આવ્યા. સાહેબ સમજો આખી વાત કે માણસનો વિકાસ એટલે શું, એ આજ છે, આજ સમજણ ક્યારથી શરૂ થાય અને એને પરિપક્વતા કેવી રીતે કહેવાય, કોઈ કહે કે ના કહે, તમારે તો કહેવાની જ છે, મારે કહેવાની જ છે. એ અબોટ્યું પહેર્યા વગર જમવા બેઠેલો, બહુ જ નાની ઉંમર, હા સાહેબ બહુ નાની ઉંમર, અબોટ્યું બોલતા પણ ના આવડે ને એવી ઉંમર હશે કદાચ સુશ્રુતિને મારી. અને અવંતીલાલ એ બધું થાળ, જ્યારે માતાજીને થાળ જાય એ બધું બધું ચેક કરવા આવે કોણ કોણ છે ને શું છે ને આમ પાછળ આમ વાત કરીને આવે. અને એમણે સુશ્રુતને જીન્સની ચડ્ડી અને ટીશર્ટમાં બેઠેલો જોયો અને જે બરાડ્યા, માઇકથી હું દૂર જઈશ તો જ અવંતીલાલ મારામાં આવશે, બરાબર? આજ પદ્ધતિથી એમણે કહેલું, હા આજ પદ્ધતિથી. એટલે એટલું બધું ગભરાઈ ગયો સુશ્રુત કે મોટા થયા પછી મારી જ ઉંમરનો છે આજે, કદી જ્ઞાતિની વાડીનું મોડું એણે નથી જોયું, કદી નહીં. ત્યારે મેં મારી દાદીને આ બીજો સવાલ પૂછેલો કે અબોટ્યું પહેરીને જમવા બેસવું એની પાછળનું કારણ શું? તે મને એમ કહેલું કે આપણે નાગરો હોઈએ એટલે આ, પણ એની પાછળનું લોજિક તો મને કહો કોઈ, કેમ બેસવાનું, અબોટ્યું પહેરીને કેમ બેસવાનું, કોઈની પાસે જવાબ નહોતો. અને ત્યારથી મારા મનમાં આ ઉગેલું હશે કે જેના જવાબો કોઈ પ્રોપર વેમાં આપી ના શકે એવી કોઈ વાત માનવાની નહીં, ગળે ઉતરવું જ જોઈએ એ જ વાત સાચી, બાકી બધી બોગસ. 37 વર્ષ પછી, કટ્ટુ 37 વર્ષ, મારા લગ્ન. એટલે બધી તૈયારી થઈ, લગ્ન વિશેનો એક બીજો આખો એપિસોડ છે એ તમને જો સમય હશે તો કહીશ, નહીં તો ઘેર ગયો. પણ લગ્નનો પ્રસંગ કહું, મારે શ્રીફળ આપ્યું હાથમાં અને બધું થયું અને ઘરના દરવાજામાંથી બહાર નીકળવાનું, એટલે કે મારા બનીબેને કીધું કે આવો અર્ચના આવો, મેં ના, કાંતાબા આવે, કાંતાબા મને ચાંદલો કરે, કાંતાબા જ શ્રીફળ આપે પછી હું આગળ જઉં. એટલે એ બધાએ મને એક સાથે એમ કીધું કે ઘરમાં નાટક ના હોય, જીવન સાથે નાટક વેડા ના હોય, કક્કલ વિનાની વાત નહીં કરવાની. મેં કહું મારી દાદી નથી આજે, નાની બેન જીવતા હોત ને તો એ મારી વાત તરત માનત. મેં કહું મેં હું જન્મ્યો અને સમજદાર થયો ત્યારે મારા દાદા ગુજરી ગયેલા, મેં તો મારી દાદીનું જ મોઢું જોયું છે, એ વિધવા નહીં. અને મારા લગ્ન પહેલાં છ મહિના પહેલાં મારા પપ્પા મરી ગયા હતા, તો મારી મા વિધવા નહીં, મારા ફૂઈ વિધવા નહીં. એ હું મોઢું જોવાથી મને કંઈ ના થાય તો કાંતાબાનું મોઢું જોવાથી શું કામ કંઈ થાય? અને કાંતાબા જ જોઈએ, આ સખત જીદે ચડ્યો, મુહૂર્ત જતું રહેશે, મુહૂર્ત જતું રહેશે. મેં કહું આજ મુહૂર્ત છે, કાંતાબા ફરજિયાત આવે. અને પછી કાંતાબાને લાવવા પડ્યા, મારી તો હઠીલો હતો, પણ કાંતાબાએ જે મારા કાનમાં માથે આમ ઉતારતા જે કહ્યું છે ને, એ ગજબની વાત હતી. બેટા શું કામ મારું મોત બગાડે છે?
તારે કંઈક થશે ને, સહેજે ચિંતા ના કરો, મારું મોં જોઈને તમને કંઈ નહીં થાય એવી કોણ ગેરંટી આપે છે? આ તો તમારે જ કરવાનું, કોઈ બબાલ જ નહીં બીજું. કાંતાબાના હાથમાંથી જ મેં શ્રીફળ લીધું, મારી માના હાથમાંથી નહીં જ, બ્રહ્મજ્ઞ ત્રિવેદીના હાથમાંથી પણ નહીં, મારી મા જ એ કાંતાબા. કેટલું સહન કર્યું હશે એણે યાર, બધાના મોં ફેરવવાની જેશરો. મારા મનમાં એ ત્યારથી પડેલું હતું, કોઈ નાની બહેન મારા જીવતા નહોતા ત્યારે, પણ કાંતાબાને તો એક જેસ્ચર મારે આપવું છે, એ ત્યારે પડેલી વાત હશે. એટલે ઈશ્વરે મને યાદ શક્તિથી માડી અને જે કંઈ જીવવાની તકો આપી છે ને, એ આ ગજબની તકો છે. બધું આ ન ભૂલાય એવી બધી ક્ષણો છે. મારી દીકરીનો જન્મ થયો ને, એટલે હું કાંતાબાને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ આવેલો. પહેલું મોં બુલબુલનું એમણે નહોતું જોયું, પણ હું લઈ આવેલો ત્યાં. અને મેં એમને કીધું કે જો મને કંઈ થયું, મારી દીકરીને કંઈ નહીં થાય, એના લગ્ન સુધી તમે હશો. જુદી વાત છે, એક્સપાયર્ડ થઈ ગયા, પણ હાથ પકડીને તમારે એક ગરડા ભાણે માણસ તમને એમ કહે કે મને રસ્તો ક્રોસ કરાય ને ભાઈ, તો તમારે ત્યાં ને ત્યાં જ એક કારની નીચે ચક દઈને મરી જવાનું હોય. તમને દેખાતું નથી કે ગરડી વ્યક્તિ આવે છે, એનો હાથ પકડીને લઈ જવાની હોય, એ આવડવું જોઈએ, એમને એમ થવું જોઈએ. પછી તો ઝગમગ મંડળ આવ્યું, એમાં નાટક કરતા થયા, અને મારી જાતે જાતે બધું થતું ગયું. મારા જીવનનું પહેલું બાળ નાટક હતું અજબ ગજબની મ્યાઉ મ્યાઉ, અને એમાં મારા બે રોલ, બોલો પહેલેથી જો, આ બધું કમર્શિયલ નાટક, 15 રૂપિયા નાઇટ મળે એવું નાટક, અને એનું ગીત લખેલું આપણા બહુ જાણીતા કવિ, ના 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 આપણા મુસ્લિમ પેલા મેયર બનતા બનતા રહી ગયેલા, એ કોણ, બહુ સરસ, ટૂંકમાં એ સાહિત્ય સાથે સંકળાયેલો હતો, તેમનું નામ યાદ રહ્યું હતું, પણ એમણે એ ગીત લખેલું, ગીત બહુ હિટ હતું, અજબ ગજબની મ્યાઉ મ્યાઉ કરીને. એ નાટકમાં પહેલી વખત એવું થયું કે બંને રોલને, મારો 22મો શો હતો પ્રેમાભાઈ હોલમાં, એક જ દિવસમાં 3 શો હતા, તેમાં બીજા શોમાં મારી એન્ટ્રી પૂરી થઈ, બાપનો અને જાદુગરનો એવા રોલ હતા. હું ચક્કર ખાઈને પડ્યો, એટલે રોલ પૂરો થઈ ગયેલો, એટલે મારું પરફોર્મન્સ પૂરું થઈ ગયેલું, પણ જે બ્લેકઆઉટ થાય એમાં હું પડી ગયો. અને એ વખતે અનિતા બેનર્જી કરીને એક કલાકાર, કમર્શિયલ થિયેટરના કલાકાર હતા, એ જોવા આવેલા, અને એમણે એમ કીધું કે આ છોકરાને છે ને બીપી થઈ ગયું છે, આ એકદમ લો બ્લડ પ્રેશર જ છે, આ બીજું કંઈ નથી. આટલા નાના છોકરાને હોય, અને મને કોઈક ટીકડી આપી એમણે, અને હું 4 થઈ ગયો, અને 3જો શો કર્યો. પછી ડૉક્ટરની પાસે લઈ ગયા, બતાવ્યું, પણ કશું નીકળ્યું નહોતું, પણ આ શરૂઆત હતી કે આ થશે આવું કંઈક. એમ નાટકો કરતા ગયા, થતા ગયા, એક સમય એવો આવ્યો કે INT કોલેજની કોમ્પિટિશનમાં INT આવ્યું, અને એ કરતા એવું થયું કે 3 વર્ષ મને બેસ્ટ એક્ટરનું પ્રાઇઝ મળ્યું. વચ્ચેની વાતો જ રાખ, હું એટલા માટે જવા દઉં છું કે બહુ લાંબુ થઈ જશે, પછી બધું રહી જશે. 12મા ધોરણમાં હું 3 વાર ફેલ થયેલો, 3 વાર સાહેબ. એમાં પહેલી વાર જે ફેલ થયો એ મારા દાદાને હું એવી રીતે જોઈ રહ્યો હતો કે એમની માનસિક પરિસ્થિતિ વિપરીત થવા લાગેલી, એટલે મને રંતીદેવભાઈ એવું સમજાયેલું કે અમારી સ્કૂલમાં વિનાયક રાવે અમને જે રાખેલા એ આના જ માટે રાખેલા કે એમને કોઈક ધંધામાં બહુ મોટી ખોટ ગયેલી, એટલે લગભગ અસ્થિર જેવું થઈ ગયેલું, એટલે જેને ગાંડા વેડા કે એવું નહીં પણ નોર્મલ તો ના જ લાગે એવા એવી એમની કેટલીક ક્ષણો આવેલી હતી. અને દેવું થઈ ગયેલું થોડુંક, MG મિલ્જિંગ સ્ટોર કરીને એ લોકોએ બિઝનેસ કર્યો હતો, તેમાં કંઈક લોચા પડ્યા, અને 60,000 રૂપિયા મારા મનમાં એ ઉંમરે સંભળાયા કરે આંકડો. એટલે ખબર નહીં, કોઈએ મને એવું કહ્યું નહોતું કે આ બધી ચિંતા તારે કરવાની, પણ એ લઈને માથે લઈ લેવાની આદત જે પડી. એમાં મુંબઈમાં એક નાટક, અને એના વિશે અમેરિકા જવાનું હતું, અમેરિકા તમે જાઓ તો 20,000 રૂપિયા મળે એવી વાત હતી એ જમાનામાં સાહેબ, પણ 4 મહિના રહેવાનું. તો આપણે તો હિંમત કરી ગાડી,
મેં કહું મારી પાસે પાસપોર્ટ ને એવું બધું નથી, બધું તમારે કરાવવાનું. મને કે હા હા થઈ જશે, એ બધું કરવા માંડે કરવા માંડે કરવા માંડે પાસપોર્ટ થઈ ગયો. નસીબ જોગે માર્ચ મહિનામાં જ જવાની વાત આવી અને એપ્રિલમાં એક્ઝામ. તે મારા જીબી સાથો મને જે લડ્યા, મને કે કોઈ કશું કરવાનું નથી, ભણવાનું છે, કોઈ નાટક ચેટક નહીં, બધું બાન. પણ હું ના માન્યો અને પહેલી પરીક્ષા મેં ના આપી અથવા ના અપાઈ. શનિ રવિ રિહર્સલ કરવા જવાનું મુંબઈ ટ્રેનમાં. બધાને વિઝા મળ્યા, મને ના મળ્યા. પરીક્ષાએ ગઈ, અમેરિકાએ ગયું, આખી વાત જ જતી રહી. અને બીજી વારમાં મને વિશ્વ ભૂગોળ ના આવડે સાહેબ, વિશ્વ ભૂગોળમાં મને ખબર જ ના પડી કદી. અને ઇંગ્લિશ તો સ્વાભાવિક આવડે જ નહીં, બે વિષયમાં ફેલ. સાહેબ સરસ ભણાવતા હતા પણ મને આવડતું જ નહોતું, એટલે પછી બીજી વખતમાં ફેલ થયો. અને ત્રીજી વખતમાં પરીક્ષા આપવી જ પડે એવી હતી, બહુ જ જીદ હતી બધાની. અને પાછું ભણવામાં હું હોશિયાર હતો પણ વિશ્વ ભૂગોળ ના આવડે, એટલે ત્યારથી જ એવું નક્કી કર્યું હશે મને કે જે આવડે એ કરવું, ના આવડે એ ના કરવું. એટલે ઇંગ્લિશ શીખવાની કદી વૃત્તિ જ ના રાખી અને વિશ્વ ભૂગોળ તો નથી જ શીખવું એવું રાખ્યું છે. પછી મજાની વાત, ત્રીજું અને જીબી શાહ અને જીજે બ્રહ્મભટ્ટ કરીને હતા, ગજેન્દ્ર બ્રહ્મભટ્ટ, પરીક્ષા આપવી જ પડશે, તારા જેવો છોકરો પરીક્ષા ના આવે ચાલે બાલે નહીં, આપવી જ પડશે. એટલે મેં કહું વાંચવાનું છે મારે ને યાર, બીજા બધામાં મહેનત કરો આપણે અને આમાં ના કરો. વિશ્વ ભૂગોળની પરીક્ષાના દિવસે મેં લેટર લખ્યો, એક પણ સવાલ લખ્યો નહીં અંદર. અને મેં લખ્યું અંદર કે તમે જે પેપર ચેકર હો એ, મારું નામ અર્ચન ત્રિવેદી છે, 625 નાગરવાડો લાખા હોટેલની બોર્ડમાં રહું છું, ત્રિભેટ નામની મારી સિરિયલ આવે છે ઈસરોમાં, તમે જોજો. આવું બધી અંદર વિગતો લખેલી કે હું ક્યાંય ખોટું નથી બોલતો, હું હોશિયાર છોકરો છું, માત્ર વિશ્વ ભૂગોળને કારણે મારા 3 વર્ષ અટક્યા છે, મહેરબાની મને કરે બહાર કાઢો, હું બહુ મજબૂત એક્ટર થઈ શકે એમ છું. આ બધું અંદર લખ્યું એકે એક વિગત. અને તમને વિશ્વાસ ના આવતો હોય તો આટલા આટલા દિવસે મારી સિરિયલ આવે છે, આટલો આટલો બધું અંદર લખી સપ્લિમેન્ટરી ભરી એક આખી, પણ બધું જ લખી કાઢ્યું અંદર, બધું જ. એટલે આખા કુટુંબની કથા લખી કાઢી કે હું ટ્યુશન કરું છું, હોશિયાર છું, મારામાં વિશ્વાસ મૂકી અને વાલીઓ મારી પાસે એમના છોકરા ભણાવે છે તો હું ડોબો કેવી રીતે હોઈ શકું, પણ આ વિષય મને કકળાટ છે મારે માટે, આમાંથી મને બહાર કાઢો. હવે કટ્ટુ તમે જાણતા હશો, પેલા આરડી દેસાઈ હતા એક વિવેકાનંદ કોલેજના પ્રોફેસર, કાકા ચાલે વાંકા નામની એક સિરિયલ સાહેબ, અને કાકા ચાલે વાંકા સિરિયલમાં એક એપિસોડ ઉની વાર્તા એવી હતી કે જે 6 એપિસોડ સુધી ચાલે એવી હતી, અને એમાં એ મહારાજ બન્યા હતા સાધુ અને એમનો ઊંચેલો, બંને ચીટર એવો રોલ હતો એમાં. અને લંચ પડ્યો ને એટલે એમણે શોભાબેનને અને હર્ષિતભાઈને એક વાત કહેવાની શરૂ કરી કે બોલો કલાકારો થઈ અને લોકો કેવા હોય છે, પરીક્ષામાં પેપર લખવાની જગ્યાએ કાગળો લખે છે. એટલે હું જમતો હતો ને એટલે લોકો આ મારી વાત છે, એટલે મેં જોયું એમની સામે જોયા કર્યું અને એમણે વાત પૂરી કરી મારી સામે જોયા વગર. આમાં નાલાયકોને તો નપાસ જ કરવા જોઈએ, કલાકારોનું નામ બોલે છે ને આવું બધું. એમણે આખું લેક્ચર શરૂ કર્યું, બધું પતી ગયું ને પછી મૂડ હતો એમનો એવું મેં જોયું. મેં કહું આ તમે કોઈનું પેપર તપાસો છો ને આવું નીકળ્યું? ના ના કે તારે શું પંચાત? મેં કહું ના એમ નહીં. એટલે મેં કહું તમે તો સાયન્સમાં ને? કે હા સાયન્સ. મેં કહું હા ચલો આપણે આમાં તો ના જોઈએ, આની પાસે ના હોય, ભૂગોળ કેવી રીતે આવડે અમને? પછી રિઝલ્ટ આવ્યું સાહેબ, વિશ્વ ભૂગોળમાં મારા 52 માર્ક. એટલે સાહેબ મારું ટોટલ જે 52% જે થાય આપણું ટોટલ, એ પેલો માણસને મારામાં શું રામ લાગ્યા હશે કે એણે મને ખરેખર એક સવાલ નથી કર્યો સાહેબને. આજે પણ એ લોકો મારી માર્કશીટ જો પાછી લે ગુજરાત બોર્ડ તો હું આપી શકું એમ છું, પણ એ 52 માર્ક એ માણસે મને આપ્યા. અને પછી હું કટ્ટુ સીધો વિવેકાનંદ કોલેજ ગયો. મેં કહું તમે કોને તપાસ કરવા આપી દીયા? મને કે મારો ભાઈબંધ છે ધાંગધ્રા રહે છે, સાલ આવું કરાય નપાસ થયો ને? મેં કહું ના સાહેબ, મને એમનું નામ આપો, ફોન નંબર આપો, કારણ કે લેન્ડલાઈન હતા ત્યારે. તો હું સાહેબ અહીંયાથી અમદાવાદથી ધાંગધ્રા એમને ઘેર અમારા રાયપુરના ભારત વિદ્યાલયના પેંડા, ભારત દુગ્ધાલયના પેંડા હિંમતલાલના એ પેંડા લઈને ગયો.
250 ગ્રામ પેડા એમના ઘેર ગયો, મેં એમના ચરણમાં મૂક્યા અને મેં કહ્યું તમે મારો ઉદ્ધાર કર્યો છે, હવે તમે મારી પ્રગતિ જોજો સાહેબ કેવી થાય છે. આના કારણે હું મૂંઝાયેલો હતો. ત્રણ વર્ષ 12મા ધોરણમાં યાર, પેલા મને કહે કે પણ તું ગજબથી છોકરા, મેં તારી બધી સિરિયલ જોઈ, મારા બીજા બે કલાકાર મિત્રોને પૂછ્યું, બધાએ તારા વિશે રિપોર્ટ સારો આપ્યો કે છોકરો ટેલેન્ટેડ છે એમ. એટલે મને એવું થયું કે આ બધું સાચું છે, તારું વિગતે વિગત સાચી છે. એટલે મેં તને પાસ કર્યો. મેં કહ્યું સાહેબ પાસ નથી કર્યો, આ તમે જીવનમાં મને પાસ કરી કાઢ્યો છે. એટલે કદાચ કુમારપાળ દેસાઈએ એમના જુદા કાનથી એમની વાત સાંભળી હશે કે અહો જીવન, એ આ અહો જીવન. હજી તો હું સાહેબ એમએમાં એટલે બીએ કરું એ પહેલાં બે પ્રિન્સિપાલોની એવી ઓફર, હજી તો હું બીએ કરું છું ત્રીજું વર્ષ ગુજરાતી સાથે, બે જણની ઓફર. નટુભાઈ ઠક્કર એમ કે અર્ચન્યા 52.5% તુલા એટલે તને પ્રોફેસર બનાવી દઉં અહીંયા આપણી જ કોલેજમાં. ચિનુભાઈ નાયક એમને મારી ભવાઈ વિશે બહુ, કારણ કે પોતે પણ ભવાઈના બહુ અદ્ભુત જાણકાર, પણ એ મને જુએ ને જૂઠણ કરતા ને બધું જોતા, એટલે મને કહે કે આપણી કોલેજમાં આવવાનું છે ભાઈ તારે, છોકરા આપણી ટેણિયા તો આપણી જ કોલેજમાં જોઈએ 55% લાય. મેં કહું હજી તો હું બીએમાં જો, આ તે એમએ કરવાનું ને અમે બધા છીએ ને, પણ એમએ ના થઈ શક્યું. એના પણ કારણોમાં મારું આખે આખું કુટુંબ જેણે મારો વિકાસ કર્યો, પણ એજ્યુકેશનમાં ન થઈ શક્યું. બાકી હું પણ પ્રોફેસર હોત અને સાહેબ આપણે અદ્ભુત રીતે ભણાવતા હોત, એસઆર ભટ્ટ જેવું નામ ના હોત પણ આપણું નામ તો હોત, એમ તો હોત કે આ બાપુ ભણાવે છે સોલિડ. કારણ કે મને બીજું બધું ભણાવતા આવડી ગયું, ત્યાં હોત તો હું શીખ બાળકોને ભણાવતો હોત. પણ આમ જીવનમાં બધું અદ્ભુત રીતે આવતું ગયું. તમને ગ્લોબ થિયેટરની વાત ખબર જ છે. એવું થયું કે અમદાવાદમાં વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં સુભાષભાઈ શાહ એમણે એક 21 એકાંકીઓનો ફેસ્ટિવલ કરેલો. એમાં જુદા જુદા ડિરેક્ટર, જુદા જુદા એક્ટર્સ એવી રીતે કામ. હું એ વખતે 16 એકાંકીમાં એક્ટર તરીકે હતો. 16 એકાંકી 21માંથી, હો 21માંથી. અને એ વખતે ગુજરાત સમાચારની INTનું પહેલું વર્ષ પૂરું થયેલું. એટલે પેલા શ્રેયાંશભાઈ અને સ્મૃતિબેન એ બે જણા આ ફેસ્ટિવલમાં આવતા હતા. 7 દિવસનો ફેસ્ટિવલ, રોજના 3 એકાંકી. અને બાપુ આપણે 16 એકાંકીમાં, એટલે જલસો તમે જુઓ સાહેબ, વૈભવ જુઓ આપણો. એની તો આમ વિચાર કરીને એમ થાય કે આ હા હા શું જીવન છે આપણું. અને ત્યારે શ્રેયાંશભાઈએ નાટક પૂરું થયું ને 6ઠા દિવસનું, એટલે મને કે તું તો હમણાં પેલા INTમાં હતો ને પેલું ત્યાં કંઈક કોઈ કોઈનો નહીં કરીને નાટક કર્યું તો. મેં કહું હા અંગ કોઈનો નહીં. હા તું સરસ છો લે છોકરા, તું શું કરે છે? મેં કહું ટ્યુશન કરું છું, ભણું છું સજાનંદ કોલેજમાં ને બધા. મને કહે તું એક કામ કર, તારે નોકરી કરવી છે? મેં કહું હા, પણ મેં કહું આ બધું કશું છોડીને ના થઈ શકે, મારાથી એક્ટિંગ કરવા તો આવું જ પડે, ટ્યુશન કરવા જ પડે, એ બધી મારી જરૂરિયાત છે. પણ મેં કહું મેં પત્રકારત્વનો કોઈ કોર્સ નથી કર્યો. મને કહે તો કાલે તું આવે ને 12 વાગે આવે. એમનું કાર્ડ આપ્યું, એટલે ગુજરાત સમાચારનું, એમનું છાપેલું નામ નહીં પણ ગુજરાત સમાચાર, એકલું ગુજરાત સમાચાર એવું લખેલું, ફોન નંબર લખીને. તો ગયો બીજા દિવસે. એમની એટલી મોટી મોટી ઓફિસ હતી કે મારા 5-1 ઘર આવી જાય એટલી મોટી ઓફિસ હતી. એટલે હું ગયો ને, એટલે એટલે એકદમ એનો તો જે ઉમળકાથી આમ મને આવકાર્યો આખો, બેસ 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 બેસ. પછી આમ બેલ માર્યો, જવડીલાલ બોલાવો, જવડીલાલને. જવડીલાલ આવ્યા. જવડીલાલને કહે કે આ છોકરાને ફોટોગ્રાફર બનાવો, મારી એવી ઈચ્છા છે કે આ બેસ્ટ ફોટોગ્રાફર બને, આનું ભવિષ્ય અહીંયા નથી, એ મુંબઈ હોવો જોઈએ. બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માણસોના ફોટા પાડે, યશ ચોપરાને બધા છે બધાના. અને ફોટો પાડતા પાડતા શશિકાંતભાઈને બોલાવો, નાણાવટીને બોલાવે, આને પત્રકાર બનાવો, ફિલ્મી પત્રકારત્વ શીખવાને પત્રકાર બનાવો. આ ત્યાં ગુજરાત સમાચારની મુંબઈની પૂર્તિમાં લેખક તરીકે હોવો જોઈએ અને એને ફિલ્મવાળું કાર્ડ અપાવવાનું બધું કરો એનું, આ છોકરો ત્યાં જ હોવો જોઈએ. મારામાં એટલી બધી એમને ખબર નહીં, બધાને પડે છે આવું કંઈક લોચો તો છે જ, કશો કંઈક શ્રદ્ધા તરત આવી જાય છે બધાને, મારું બેટું ક્યાંક લોચો છે. અને પછી સાહેબ મને ગુજરાત સમાચારમાં મારો ફ્રી કયો સમય એમ, તો બપોરે હું 12-4 ફ્રી હોઉં, તો એ 12-4માં શ્રેયાંશભાઈ આ બધાને એવું કહી દીધેલું કે આવે તો આવે, ના આવે તો ના આવે.
એનું કામ એટલે એ મૂળ કલાકાર છે, કલાકાર તો જીવ છે, એને બધું કરવા દો. ચિત્રલોક, ચિત્રલોકમાં મને પત્રકારત્વની એમણે શશિકાંતભાઈ નાથની જે તાલીમ શરૂ કરાવડાવી. શયંતભાઈને મેં કહેલું હતું, શશિકાંતભાઈને કહેલું હતું કે મને અંગ્રેજી નથી આવડતું, પણ એ વખતે હવે આપણી આ જાહેર જગ્યા છે, બધા નામ સાથે જ બોલીએ, એ વખતે શશિકાંતભાઈનો ફેવરિટ હતો એ દિનેશ દેસાઈ હતા. અત્યારે તો કંઈક બહુ મોટા પત્રકાર છે એવું સાંભળ્યું છે. એ દિનેશ દેસાઈની એ શરૂઆત હતી. મને શ્રેયાંશભાઈ વાઉચર ઉપર 1200 રૂપિયા આપતા હતા, આ 28 વર્ષ પહેલાં. એટલે બધાને એવું હતું કે આ શ્રેયાંશભાઈ બધાને પૈસા નથી આપતા, એવી વાતો એમના વિશે જે સાંભળી હોય કે ઓછા પૈસા આપે છે ને એવું બધું જે હોય, પણ આ મારો, મારી હજી સહી છે એમના વાઉચરમાં, 1200 રૂપિયા મને આપતા હતા. એટલે શશિકાંતભાઈને એવું બહુ ઓબ્વિયસ એમ થાય કે દિનેશે પત્રકારત્વ ભણ્યો છે આટલું બધું, તો હું એને પ્રમોટ કરું. અને મને તો કેવી રીતે પ્રમોટ, મને કોઈ આવડે જ નહીં કશું પત્રકારત્વનું શું એટલે. અને મને સાહેબ બધા મેગેઝિનો આવ્યા પહેલા જ દિવસે આમ કરીને ટેબલ ઉપર, અંગ્રેજીના મેગેઝિન. મેં કહ્યું સાહેબ મને અંગ્રેજી શીખવું પડે ભાઈ, અહીંયા મેં ક્લાસ નથી ખોલ્યા. શશિકાંતભાઈએ કીધું તો જાતે મહેનત કરવાની, કરવાનું ઘેર. એટલે ચોપડા ઘેર લઈને જવું, અમારી સામે વિનુભાઈ રહે, ઉદયન ત્રિવેદી, વિનુ કાકા, એમની પાસે અંગ્રેજી કરાવમાંથી ગુજરાતી. મેં કહ્યું તમે ખાલી બોલો, લખવું નથી, તમે આ અંગ્રેજીમાં છે ને આખો લેખ ગુજરાતી વાંચી જાઓ. એ વાંચી જાય, હું સાંભળીને પછી હું મારી રીતે લેખ લખું. કેન્સર હોસ્પિટલ મેં 6 વર્ષ જ્યારે ચિત્રલોકમાં કામ કર્યું, એ પછી મને જ્યારે કેન્સર થયું, કેન્સર હોસ્પિટલમાં રહે કુલ મળીને 26 મહિના થયા, ત્યાં સુધી મારા લેખ છપાતા હતા. કેટલું મારી પાસે કામ કરાયું હશે એમણે. મેં જુદા જુદા નામે એમાં ગાર્ગી, ત્રિવેદી, અત્રી આવા નામે, અને મને એવું કહેવામાં જ આવે કે આ ટેબલ સ્ટોરી કહેવાય આને, અહીંયા બેસીને જ કરવાની. એકલ શ્રીદેવીની જોડે મેં ચા પીધી હોય એ વર્ણન કરવાનું. હું શ્રીદેવીના ઘરમાં ગયો, એના વોચમેને મને કેવી રીતે, એટલે આખી જે કથા કેવી રીતે થાય એ આખું મને શીખવાડેલું. અને ત્યાં મારો કયો ભ્રમ તૂટ્યો એ અદ્ભુત કથા. હું છે ને અઠવાડિક રાશિ ભવિષ્ય બહુ વાંચ્યું, અને એમાં શ્રદ્ધા એટલે ગજબની શ્રદ્ધા, બહુ આમ ફોલો કરું એને. પદ્મનાભ પંડિત, પેલા એમનું એવું નામ આખું એમનું, હા, એ અગ્નિહોત્રી, પદ્મનાભ અગ્નિહોત્રી, અને એમનું વાંચીને જ હું જીવન ફોલો કરું કે હા આજે આ પૂરું ભવિષ્ય આવું જરા આમ. અને આ ચિત્રલોકમાં હું હતો ને ત્યારે મહેશ ઠાકોર અહીંયા બેસે, મહેશ ઠાકર અહીંયા શશિકાંતભાઈ અહીંયા મને બેસાડે એક નાનું ટેબલ આપીને. અને ત્યારે મહેશભાઈની પાસે દોડાદોડ કરતા બે ભાઈઓ એક દિવસ મેં જોયા. હજી અમને મોકલાયું નથી યાર, હવે યાર આ શનિવારની પૂર્તિ તો મારે છાપવી પડશે ને, કે તમે કંઈ મહેશભાઈ કહો, સ્ટ્રીકલી કહો એમને યાર, આ રીતે ના ચાલે એમ કરીને મહેશ કાકાને પેલા ભાઈ, મહેશ કહે શાંતિ શાંતિ યાર, એ આપે છે ને નિયમિત, ના આપે ત્યારે પછી આપણે એટલું બધું લોહી પીવાનું કોઈની જરૂર ના હોય. એક કામ કરતું, 2 મહિના પહેલાંની તારીખો બદલી કાઢ, એનું એ મૂકી દે. એટલે મેં કીધું મહેશ કાકા આ શેની વાત કરી, મને કે અઠવાડિક ભવિષ્યવાળી. એટલે મેં કહું બે મહિના હા કે તો કરવું જ પડે ને, ગયા લોકો આવી રીતે હા કે, પણ આવું ક્યારેક હોય, પણ આ કરવું પડે કે અમારે, કારણ કે અમારે તો પૂર્તિનો સમય જોઈએ તો છાપવો જ પડે, એમાં તો અમારે કંઈ વાત થોડી જોવાય, પેલો લેખ આવે ના આવે એની વાત ક્યાં સુધી જોવી, એટલે આ તો કરવું જ પડે. આખી બ્રહ્મ માયામાંથી મારા ભવિષ્ય વિશે મેં એમ નક્કી કર્યું કે આ આપણું નક્કી કરવાવાળા જે છે એ તો પોતાનું નક્કી કરી નથી શકતા, આ તો મારું હારું ગજબ છે. અને એ દિવસથી આજે પણ શનિવારની એ પૂર્તિ હું આમ કરીને ફેરવી દઉં છું, કારણ કે એમાં વાત જ જતી રહી તો. અને ત્યારે તો મહેશ કાકા હતા જે સક્ષમ પત્રકાર હતા, અત્યારે તો કોણ બેસતું હશે કોણ જાણે, એ ખાલી વર્ષ બદલતા હશે એવું બને. પણ સાહેબ ઝીલાયો, લોકોએ પ્રેમ કરતા ગયા, મારી આવડત વગર જ બધું મને મળતું ગયું છે, અને એમાં આવડત લોકોએ શોધી છે. બાકી મારી જો આવડત હોત તો હું આનાથી ગજબ બીજું પણ કરતો હોત. અત્યારે હું ગુજરાતી ફિલ્મો કરું છું. બહુ મજાની વાત એ છે કે ફિલ્મોમાં અત્યારે અર્બન ફિલ્મો ખૂબ બની રહી છે, અને એમાં શું હોય કે એક તરફી જ કોન્ટ્રાક્ટ હોય,
એ કોન્ટ્રાક્ટ એવો હોય કે પ્રોડ્યુસર દ્વારા જ થાય. એટલે મને થયું કે આ તો સારું લોચો. એટલે મેં એક 14 નિયમોનું એક કાગળ બનાવ્યું છે. રમેશભાઈ આ બહુ મજા પડે એવી વાર્તા છે. 14 નિયમોનું એક કાગળ છે. એમાં મેં પહેલો નિયમ એવો કર્યો છે, કારણ કે છે ને બધાના મોઢે હંમેશા દરેકના મોઢા મેં રોતા જ જોયા છે સાહેબ. પ્રોડ્યુસર આવે ને ફિલ્મ કરીએ છીએ અર્જુનભાઈ તમારે લાયક એક સરસ રોલ છે, પણ છે ને બજેટ જરાક યુ નો, તમે સમજી શકો છો યાર બજેટ જરાક યુ નો, એમ કરીને આવું બધાનું મેં જોયું ને. મેં નિયમ જ કર્યો, પહેલો નિયમ એ કે તમારી ફિલ્મ લો બજેટની હશે તો જ કરીશ. લો બજેટની હોય તો જ ફિલ્મ કરવી છે, બાકી હાઈ બજેટ હોય તો ફિલ્મ કરવી જ નથી, કારણ કે પૈસા વાપરતા જ નથી આવડતું, ક્યાં મૂકવાના. બીજો નિયમ, અંગ્રેજીમાં એક પણ ડાયલોગ બોલતા આવડતું નથી, સોરી થેન્ક યુ ઓકે આ સિવાય કંઈ જ નહીં. એટલે અંગ્રેજીમાં જો મારે કંઈ બોલવાનું છે તો હું નહીં બોલું, અને ઇન્ટુ બ્રેકેટ એવું લખ્યું છે કે શીખવાનો પ્રયત્ન પણ નહીં કરું. એના પછીના નિયમોમાં એવું લખ્યું છે કે સવારે 6:30 પહેલાં મારે ફ્લોર ઉપર આવવાનું હોય અને રાત્રે 11 પછી મારે ઘેર જવાનું હોય ફ્લોર ઉપરથી, તો તમારું કોઈ પણ એક વાહન આપવું, રિક્ષા સ્કૂટર કંઈ પણ, એટલા માટે કે મને કૂતરા કરડવાની બહુ બીક લાગે છે. અને સાલું સવારે મારા ઘર પાસેથી સાહેબ કશું મળે નહીં, એટલે હવે રિક્ષા પણ ના મળે એટલે કૂતરા કરડવાની બીક લાગે છે. 5 વર્ષથી નીચેના કોઈ પણ બાળક જોડે હું અભિનય નહીં કરું. એટલા માટે એવો નિયમ કર્યો કે એક બાળક હતું એક સિરિયલમાં, અને સાહેબ એને સવારથી બોલાવી રાખ્યો હોય, નબળી જે મેનેજમેન્ટ હોય ને ત્યાં બધું હોય, સવારથી બોલાયેલો છોકરો કંટાળી ગયેલો, ચેક 4 વાગે એનો વારો આવ્યો, એવું આખું એનું ચાલ્યું. એટલે પેલા ડિરેક્ટર કે તમે સર પેમ્પર્ડ કરો ને, બાળકને પેમ્પર્ડ કરો ને પેમ્પર્ડ. અરે મેં કહું શું પેમ્પર્ડ કરે આમાં યાર, અને પેલું માને નહીં યાર, બાળકનો મૂડ જતો રહ્યો જતો રહ્યો. એ દિવસથી મેં નક્કી કર્યું કે 5 વર્ષથી નીચેના બાળક જોડે આપણે કામ જ નથી કરવું. આ નિયમ કરી કાઢ્યો મેં. બીજો નિયમ એવો કર્યો કે 3 પૈડાની સાયકલથી લઈ બળદગાડું ઘોડાગાડી તબેલો પ્લેન ટ્રેન ટ્રક કંઈ જ ચલાવતા નથી આવડતું, એટલે એ નથી જ આવડતું એટલે એ પણ નહીં. એના પછીનો એક નિયમ એવો કર્યો કે કોઈ પણ ભોગે, તરવાનો સીન હોય, કોઈને પાણીમાં પડીને બચાવવાનો સીન હોય, કારણ કે આવડતું નથી યાર. એક ફિલ્મ માટે આપણે તો ગુજરી જઈએ અને બધા એમ કે બહુ જ સરસ રીતે માણસ કામ કરતા કરતા ગુજરી ગયો. સાવ છેલ્લી વાત પૂરી કરવી જ પડે એવી છે, કારણ કે એની મેં તૈયારી કરી છે. એ એવી વાત છે કે મેં બધાના ઇન્ટરવ્યૂ સાંભળ્યા છે, લતા મંગેશકરજીથી લઈ અને મારાથી કોઈ નાની ઉંમરનો કલાકાર હોય, બધાના સાંભળ્યા છે વાંચ્યા છે. એ બધા હંમેશા માટે એવું કહેતા હોય છે કે કર્મભૂમિ ઉપર અમારો છેલ્લો શ્વાસ જાય ત્યારે મને એવું કહેવાનું ખાસ મન થાય. મેં નક્કી કર્યું છે, બધા બધાને સાંભળ્યા પછી જ નિર્ણયો લીધા છે કે કઈ પ્રકારનું આ જીવન શૈલી તમારી, કે જીવનભર તમે રંગમંચને માટે કર્મભૂમિને માટે ઘરની બહાર રહ્યા. માની રાહ જોતી આંખો, ઉજાગર કરતો બાપ, તમે પરણેલા હોવ તો સતત રાહ જોતી તમારી પત્ની, તમે ઘરે આવો ત્યારે ઊંઘી ગયેલું બાળક, સવારના પોરમાં તમે ઊંઘતા હો ત્યારે સ્કૂલે જતું બાળક. જે કલાકારોએ રંગમંચ ટેલિવિઝન ને ફિલ્મોમાં અદ્ભુત બાપનો રોલ કર્યો હોય કે અદ્ભુત દીકરાનો રોલ કર્યો હોય, એના જીવનમાં સરસ કલાકાર નથી રહ્યો કદી નહીં. અને એટલે જ મેં નક્કી કર્યું કે છેલ્લા શ્વાસ એ તો પરિવારના ખોળામાં જવા જોઈએ. મારે ગાતી બાળ વાર્તાઓ લખવી છે કે જે મારા મનમાં છે, અને એ બધી બાળ વાર્તાઓ હું લખવાનો છું. 64 વાર્તાઓ છે મારા મનમાં, અને 64 ગાતી બાળ વાર્તાઓ હું લખવાનો છું. આ મારું સપનું વર્ષો પહેલાં જોયેલું છે, પણ એ પૂરું નથી થતું, એ પૂરું હવે થશે. હું માત્ર 15 દિવસ કામ કરવાનો છું, 15 દિવસ જલસા કરવાનો છું, અને વર્ષોથી જે લોકોએ મારી અટક બદલી કાઢી છે, અર્ચન વાયદા બાજ એવી રાખી છે, એ બધાને ઘેર હું જમવા જવાનો છું ફોન કરીને, કારણ કે ક્યાંય ગયો જ નથી. એટલે બધે હું જમવા જવાનો છું, જલસો કરવાનો છું. દર મહિને 15 દિવસ કામ અને 15 દિવસ જલસો, ત્યાં કામનો જલસો ને આપણો આમ જલસો. થેન્ક યુ વેરી મચ, આઈ લવ યુ.